આરાધનાઓ મને લાગે છે પાણી પર દોરેલી રેખા જેવા છે. પાણી પર તમે રાખડી નાખીને આમ ફૂટપટ્ટીથી દોરો લાઈન, કેટલી ટકે આગળ આગળ જાઓ અને પાછળ પાછળ ભૂસાતી જાય, અને એ જ લાઈન તમે પર્વત પર દોરો, રેકે ના રે વર્ષો સુધી. તમારા આત્મામાં ધર્મના સંસ્કાર પાણી પર દોરેલી રેખા જેવા છે. 50 દિવસ પતશે એટલે તમે કોણ અમે કોણ ભૂલી જવાનું બધું. હવે ક્યારે મળવાનું? હવે આવતા ચોમાસા મળશે. આવા જ જો સંસ્કાર પાડવા હોય તો આ તમારો દેખાડો છે. વર્તમાન કાળના જૈનો માટેનો બહુ મોટો રોગ જો હોય દિખાવા, આજ કા સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, લોકો શું કહેશે? આપણે જો આવી રીતના પૈસા આપણે નહીં વાપરીએ આપણા ફ્લેટમાં, આપણી ફેક્ટરીમાં, આપણા કપડામાં, આપણા ફર્નિચરમાં, દુનિયા શું કહેશે? મખીચોસ, કંજોસ, મારવાડી, ડબલ મારવાડી, કંઈક ને કંઈક ઉપનામો આપશે. વાપરો, પણ પોતાના માટે વાપરો. પોતાના માટે એટલે પોતાના સ્ટેટસ માટે. હું તો કહું તમે તમારા અંગત ઉપયોગ માટે પણ જો વાપરતા હો ને તોય જ્ઞાન જ છે. આ તો વાપરવાનું નહીં, સુકૃતમાં દેવાનું નહીં, ખાલી દેખાવ, ખાલી દેખાવ. સાચું બોલો. આ પ્રવચનમાંથી બહાર નીકળો ને મારા કોઈ ભગત તરફથી એક પુસ્તક તમને ભેટ આપવામાં આવે, ઓકે? એક ઘરના કેટલા મેમ્બર પ્રવચનમાં છે? કોઈ ઘરના 4 મેમ્બર છે? જરા આંગળી ઊંચી કરજો. એક જ ઘરના 4 મેમ્બર પ્રવચનમાં બેઠા હોય, 1, 2, 4 ગણા છે. એક ઘરના 4 મેમ્બર ન આવે પ્રવચનમાં. માની લો કે 4 મેમ્બર હોય અને બહાર નીકળ્યા, બુક એકની એક કેટલી મળશે એક ઘરમાં? હવે 4 બુક ઘરમાં ભેગી થઈ, ટેબલ પર 4 ભેગી થઈ, પહેલી નજર કોની પડવાની? કોની? શ્રીમતીજીની. અને શ્રીમતીજી આ 4 બુક જોયા પછી પહેલો વિચાર શું આવશે? જલ્દી બોલતા જાઓ ફટાફટ, હે, ક્યાં મૂકશું? આટલી બધીની શું જરૂર છે? આપણા ઘરમાં 1 બુક હોય તો ચાલે, બાકી વધારે બુક રાખીએ તો શું થાય? શબ્દ સૌથી રાખવા છે. મને લાગે છે કે મારા કરતા વધારે આસાધનાનો ડર તમને, એટલે જ મેં ભૂલ કરી ને કે તમને પુસ્તક અપાવ્યું ભેટ. અચ્છા, આસાધના ઘરમાં રાખો તો ને. ચલો, એક્સ્ટ્રા 3 બુક છે. 1 બુક મારા જેઠને મોકલીશ, સુરત રહે છે ને. 1 બુક મારા ભાઈને મોકલીશ, વાંસદા રહે છે ને, એને મોકલીશ. 1 બુક અમારા ફ્રેન્ડ સર્કલમાં, અપાય કે ના અપાય, હા આવી બધી મજૂરી કોણ કરે, તો હું કરવાનું. એ દિવાળીના દિવસે વ્યાખ્યાનમાં જવાનું અને ધીરે રહીને મારા સાહેબના પાઠ ઉપર મૂક્યા. ઓકે, હવે તમે 24 દિન દીક્ષા તપ કર્યું, એક ઘરમાંથી 3-1 મેમ્બર તો હશે કે નહીં? કોઈકના ઘરમાં કે 3 દીક્ષા તપ કરતા હશે, છે કોઈ? વેરી ગુડ. એક તો નીકળ્યા, તેના એક ઘરની અંદર 3 મેમ્બર આ 24 જીન દીક્ષા તપ કરે છે. ઓકે, આસો સુદમાં એના પારણા આવશે. બોલો, હજી પેલું બેસણું નથી આવ્યું, એ પેલા પાયણા આવી ગયા. આસો સુદમાં પારણું આવશે. તમારા કનુ કાકાની ટ્રસ્ટી મંડળ તમારું સરસ મજાનું બહુમાન કરશે, 1 ગ્રામ 2 ગ્રામ સોનાની લગડીથી. હવે એ 3 મેમ્બરને 3 લગડી મળવાની, એ 3 લગડી ઘરમાં જમા થવાની. હવે એ શ્રીમતીજીને પૂછું છું, વોટ આર યુ ડુઈંગ? ના ના, આટલો મોટો તપ કર્યો એટલે અમારે યાદગીરી રાખવી પડે. મોઢા વિના રાખો, મોઢા વિના. 3 લગડી લોકર વાછાની જાય, એમાં અસરતા નો થાય. ત્યાં વિચાર ના આવે કે આપણે એક બરાબર છે, આપણને કઈ એવી જરૂર નથી. નો ડાઉટ, સંઘે બહુમાન કર્યું એટલે લેવાની, પણ હવે 2 લગડી સંઘના સાધારણમાં લખાવી.